मांगरोळ नगरपालिका सत्ताधीशोने रस्ता रोको आंदोलन धरना, पालिका प्रमुख उपप्रमुख सहित होद्देदारों की अटकायत। मांगरोळ शहरी घनकचरा ने लई विवाद छेल्ला घणा समयथी चाली रह्यो छे। कलेक्टर द्वारा घणी बधी जग्याओ फाळी होवा छतां पण स्थानिको द्वारा पेशकदमी तेमज एकल दोकल व्यक्तिना विरोध ने लई कचरो नाखवा देवामां आवतो नथी। हालमां कोरोना महामारीमां चारे तरफ गंदकीना घर जाम्या होवाथी लोकोनुं जीववुं मुश्किल थयुं छे, त्यारे पालिका सत्ताधीशो द्वारा कलेक्टरने आंदोलननी चीमकी आपी हती। 5 दिवसमां आ बाबते निराकरण न आवता कोंग्रेसना पालिका प्रमुख सहितना लोकोए धरणा कर्या हता। रिपोर्टर वसंत अखिया। કારણ એ છે કે અમે 6-6 મહિનાથી ડમ્પિંગની જગ્યા માટે કલેક્ટર સાહેબ અને વારંવાર રજૂઆતો કરતા 6-6 મહિના લેટું લખ્યા છતાં અમને જવાબ મળ્યો નથી। ઘણી વખત મૌખિક રજૂઆતો કરવા સંસદ સભ્ય ધારાસભ્ય દ્વારા પણ રજૂઆતો કરી છતાં પણ ક્યાંય પણ અમને જગ્યા ફાળવામાં આવી નથી। 4-4 જગ્યા ફાળવી છતાં એક જગ્યા અમને અત્યારે અમને કબજો સોંપ્યો નથી। અમારી માંગ એ છે કે અમને તાત્કાલિક જગ્યા ફાળવે અને અમને મતલબ જગ્યાની વ્યવસ્થા તાત્કાલિક સરકાર શ્રી કરી આપે। સંસદ સભ્ય તો અમે ત્યાં હાજર નહોતા, સંસદ સભ્ય જે ભૂમિકા અમે ત્યાં હાજર નહોતા। માંગરોળની છે એ બહુ વિકટ છે અને આજે કોઈ પક્ષ પક્ષાપક્ષીથી નહીં પણ સમગ્ર માંગરોળની જનતા આજે જે છે એ માગે છે કે ભાઈ આ કચરો જે છે એ અમારે ક્યાં નાખવાનો છે। આજે એક વીક જે છે એ થયો છે, નવી બોડી પ્રસ્થાપિત થઈ છે, આ નવી બોડીમાં પણ કોઈ પણ પક્ષાપક્ષી વગર જે છે એ માંગરોળના વિકાસ માટે આજે છે એક સાથે બધા ભેગા રહી અને આવ્યા છે। તો આજે માંગરોળની જનતાને પણ જે છે એ જનતાએ પૂછે છે કે ભાઈ આ સફાઈ રસ્તા આ બધું ક્લીનનેસ આ બધું ક્યારે આવશે। તો આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં અત્યારે જે છે લગભગ 70 ટ્રેક્ટર ભરેલા છે અને 20 ટન કચરો રોજનો છે, તો આ ક્યાં નાખવો? અમે કોઈ એમ નથી કહેતા કે અમને આ જ જગ્યા આપો, સરકાર માત્ર અમને જગ્યા આપે કે જેથી કરીને અમે જે છે આ કચરાને છે એનો નિકાલ કરીએ અને દરરોજ 22 ટન કચરો છે એ ક્યાં નાખવા જવો છે। જો અત્યારે પણ અમે કહીએ છીએ કે આ રસ્તા રોકો કરેલું છે, જો અહીંયાથી અમારે પોલીસ અમને જે છે હટાવશે તો આ તમામ ટ્રેક્ટર અમે જે છે એ મામલતદાર કચેરીએ મૂકી આવીએ છીએ અને મામલતદાર છે એ આનો નિકાલ કરશે કે ભાઈ આ કચરો જે છે એ ક્યાં નાખવો છે। મામલતદારે જ એનો નિકાલ કરે, હવે નગરપાલિકા જે છે એ નગરપાલિકા પાસે જગ્યા નથી તો ક્યાં નાખવા જશે? તો મામલતદાર એ માંગરોળનો પ્રથમ નાગરિક છે, એ મામલતદાર છે એ આ તમામ વસ્તુ આ તમામ કચરા અને ત્યાં મામલતદાર એમ કહેશે કે અહીંયા ઠલવી દો, તમે મામલતદાર ઓફિસર ઠલવી અને બીજા હજી 16 ટ્રેક્ટર તૈયાર જ છે એ અમે જે છે એ મૂકવા જઈએ છીએ। માંગરોળની પરિસ્થિતિ એટલી વેકેટ થઈ છે, જે કચરા વિશે જે મુદ્દો આજે 6-6 મહિનાથી ચકતો હોય અને સરકારશ્રી એમાં ધ્યાન કેન્દ્રિત ન કરે એવી તો એક આશ્ચર્યજનક ભૂમિકા છે। અત્યારે લોકો પ્રતિનિધિના ઘરે છૂટી પડ્યા અને માંગરોળમાં એટલી વેકેટ પરિસ્થિતિ નાજુક બની ગઈ છે અને ઘરે ઘરે કચરા પડ્યા હોય એટલે રોગચાળો ફેલાઈ ગયો છે અને માંગરોળમાં ખરેખર રોગચાળે ભયંકર વળાંક લીધેલો છે। આજે દવાખાના ભરેલા છે, ઝાડા ઉલટીના કેસો થઈ રહ્યા છે। આ પરિસ્થિતિને પણ ધ્યાનમાં લઈને લોકો આજે પ્રતિનિધિના અમારા ઘરે આજે સભ્યોના ઘરે છૂટી પડ્યા ત્યારે અમારે આજે આ આંદોલન ઊભું કરવું પડ્યું છે અને સરકારશ્રીએ 4-4 જગ્યાએ ફાળવેલી હોય અને અત્યારે લાસ્ટમાં એક જગ્યા ફાળવેલી હોય ત્યાં પણ કોઈ અમને કબજો સપ્રત કરવામાં નથી આવતો, તો અમારે કચરો ક્યાં નાખવો, ધન કચરો ક્યાં નાખવો એ માટે કરીને અમારે આ રસ્તા રોકો આંદોલન રોકવું પડ્યું છે અને પ્રમુખશ્રીનું જે પગલું છે એ ખરેખર સહી છે, એના સાથે અમારે સાથે ચાલવું પડશે। કારણ કે લોકોને આજે અમારે જવાબ દેવો પડશે, લોકોના અમે સ્થાનિક પ્રતિનિધિ છીએ। આજે લોકો અમારા ઘરે તૂટી પડ્યા છે ને લોકોએ શું છે કે અમને કીધું કે તમે મેદાને પડો, અમે તમારા સાથે છીએ।